નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે નવો પાઠ લઈએ. બાયોલોજીનો પાઠ છે અન્ન સ્ત્રોતમાં સુધારણા. અન્ન સ્ત્રોત, આપણને જ્યાં એ અન્નનો પુરવઠો પૂરો પડે છે તેવો સ્ત્રોત, એમાં સુધારણા. પાઠ્યપુસ્તકમાં પહેલા જ પાના ઉપર છે તેની આવશ્યકતા શા માટે છે, અન્ન સ્ત્રોતમાં સુધારણાની આવશ્યકતા શું છે, કેમ આવશ્યકતા પડી, એમને જેટલું જેવી રીતે અનાજ ઉગાડવામાં આવતું હોય એવી રીતે જ ઉગાડવામાં આવે તો ના ચાલે, કેમ એમાં સુધારણાની જરૂર પડી. તો આપણે જોઈએ છીએ કે પૃથ્વી પર આડેધડ, જમીન પર આડેધડ બાંધકામ થયા કરે છે, બહુમાળી મકાનો થયા કરે છે, ખેતરો ઓછા થતા જાય છે, આમ જમીન ઘટતી જાય છે, આની સામે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. તો આ વધતી જતી વસ્તીને પહોંચી વળવા માટે અન્ન સ્ત્રોતમાં સુધારણાની આવશ્યકતા છે, જેથી દરેકને અન્નનો પુરવઠો જરૂરિયાત પ્રમાણે મળી રહે. જોઈએ આપણે પાઠમાં અન્ન સ્ત્રોતમાં સુધારણાના. આપણે બધા જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. ખોરાકથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. ખોરાકની આવશ્યકતા હોય છે, દરેક સજીવને ખોરાકની આવશ્યકતા હોય છે. એમાંથી આપણને પ્રોટીન મળે, બીજું કાર્બોદિત મળે, કાર્બોદિત પદાર્થો મળે, ત્રીજું ચરબી આપણને મળે, વિટામિન મળે, અને પાંચમું છે ખનિજ ક્ષાર. આપણે જાણીએ છીએ કે સજીવને જીવંત રહેવા માટે ખોરાકની જરૂર છે. સજીવ જીવન ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર છે, આહારની જરૂર છે, અને આહારથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે છે. આ બધું આપણે શા માટે જોઈએ છીએ? તો વિકાસ થાય, વૃદ્ધિ થાય અને આપણું સ્વાસ્થ્ય જળવાય. આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આ બધું જ આપણે જરૂરી છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. આપણે શાકાહારી છીએ એટલે વનસ્પતિઓની પણ જરૂર પડે છે, અને દૂધ માટે પ્રાણીઓની પણ આપણને જરૂર પડે છે. આ ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. મોટાભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનથી મળે છે. મોટાભાગનો ખાદ્ય પદાર્થ આપણને ખેતીવાડીથી મળે, અને બીજું પશુપાલનથી મળે. આ પાઠમાં આપણે બે મુદ્દા ભણવાના છે, ખેતીવાડી અને પશુપાલન. આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકાર દ્વારા ઘણી બધી સ્કીમ પણ બહાર પડે છે ખેડૂતો માટે. ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. આપણા દેશની વસ્તી 1 બિલિયનથી પણ વધારે છે, 100 કરોડથી પણ વસ્તી વધારે છે, અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનના 1/4 ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. 1 બિલિયન ટનના 1/4 ભાગ જેટલી આપણે જરૂરિયાત છે અન્ન ઉત્પાદનની. આ વધારો વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે. ભૂમિ વધારે જોઈએ, જમીન વધારે જોઈએ, તો આ વધારો જરૂરિયાત આપણી પૂરી થઈ છે. પરંતુ ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ ગઈ છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, હરિયાળી ક્રાંતિ છે ભારતમાં, પણ હવે શ્વેત ક્રાંતિ પણ આવી ગઈ છે. શ્વેત ક્રાંતિ એટલે દૂધ. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી. એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. આથી તેમાં ઉત્પાદનમાં સુધારણાની ખૂબ જરૂરિયાત છે. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ થઈ રહ્યા છે,
આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં સુધારો વધારો કર્યો છે. હરિયાળી ક્રાંતિ છે, ભારતમાં હરિયાળી ક્રાંતિ આવી છે. હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને વધાર્યું છે. શ્વેત ક્રાંતિથી દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. અને હરિયાળી ક્રાંતિ એ પાક ઉત્પાદનમાં વધારો થયો છે. હરિયાળી ક્રાંતિથી પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે અને શ્વેત ક્રાંતિથી દૂધના ઉત્પાદનમાં વધારો કર્યો છે. તેમજ તેનું સારું આયોજન પણ કર્યું છે ભારતે. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થાય છે. આ ક્રાંતિ લાવવામાં કુદરતી સ્ત્રોતનો ઉપયોગ થાય છે. આના પરિણામ રૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી રહી છે. આથી એ અગત્યનું છે પાક ઉત્પાદનના વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણને જાળવી રાખવું છે. ઘણી વખતે આજે ધડ બધા સુધારણાઓ થઈ રહ્યા છે જેથી પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થાય છે. અને પર્યાવરણને નુકસાન થાય તો પણ વાતાવરણ ડોળાઈ જાય છે. અનુકૂળ વાતાવરણ ના હોય તો પણ પાક ઉત્પાદન ઉપર તેની અસર થતી હોય છે. આથી પર્યાવરણને સંતુલિત રાખવું જોઈએ, પર્યાવરણને કોઈ અસર પહોંચાડવી જોઈએ નહીં. પર્યાવરણને જાળવી રાખનારા પરિબળોથી આપણે કોઈ એવું કામ ન કરવું જોઈએ કે જેથી પર્યાવરણને અસર થાય, પરિબળોને નુકસાન ન પહોંચવું જોઈએ. પર્યાવરણને સંતુલિત રાખવાના પરિબળો પર અસર ના થવી જોઈએ. એટલા જ માટે ખેતી અને પશુપાલન માટે સમપોષણીય નુકસાન ન કરે તેવી પ્રણાલીઓને અપનાવવાની આવશ્યકતા છે. સમપોષણીય પ્રણાલીઓને અપનાવવી જોઈએ. પોષણીય પ્રણાલીથી આ બધું કરવું જોઈએ. સમપોષણીય પ્રણાલી અપનાવીને આ કામ કરવું જોઈએ. શ્વેત ક્રાંતિ અને હરિયાળી ક્રાંતિ લાવતા લાવતા પર્યાવરણના પરિબળોની અસર થવી જોઈએ નહીં. પાક ઉત્પાદન વધારીને અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. ખૂબ પાક ઉત્પાદન થાય, સરકારના ગોદામો ભરાઈ જાય, ખેડૂતોના ગોદામો ભરાઈ જાય, તો એનાથી કુપોષણ અને ભૂખની સમસ્યા, આજે આપણા દેશમાં કુપોષણ અને ભૂખ આપીએ બહુ મોટી સમસ્યા છે. ઘણા ભૂખ્યા રહે છે, ઘણાને કુપોષણ છે, બરાબર પોષણ મળતું નથી, બધા જ પોષક તત્વો એને મળતા નથી. દરેક સંતુલિત આહાર લેવો જોઈએ, દરેક પોષક તત્વ શરીરને પ્રાપ્ત થવા જોઈએ. જો સંતુલિત આહાર ન મળે તો કુપોષણ થાય અને લોકો ભૂખ્યા રહે તો ભૂખની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ગોદામોમાં જો સંગ્રહ કરીએ તો આ બે સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા છે. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધાર રાખે છે. ઉત્પાદને વધારે હોવું જોઈએ અને સરળતાથી તે પ્રાપ્ય થતું હોવું જોઈએ. દરેક વ્યક્તિને તે સરળતાથી મળી રહેવું જોઈએ. આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે. મોટાભાગના લોકો ખેતી કરે છે જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે છે, જેથી કોઈ ભૂખ્યા રહેતા નથી. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવવી જોઈએ, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી કરવી જોઈએ. મિશ્ર ખેતી કરીએ તો જો આબોહવા વાતાવરણ એક પાકને અનુકૂળ ના હોય તો બીજા પાકને અનુકૂળ હોય તો ખેડૂતો
બીજા પાકથી પણ થોડો લાભ થાય, નુકસાન થાય નહીં. આંતરપાક પદ્ધતિ કરવી જોઈએ, પાકની અદલા બદલી કરવી જોઈએ. ઇધર પાક નહીં લેવાનો, આંતરપાક પદ્ધતિ, આત્રે આત્રે પાક બદલવા જોઈએ. સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ, સંગઠિત ખેતી કરવી જોઈએ. સંગઠિત ખેતી અને વર્ધિત કૃષિ પ્રણાલી આ બધા મુદ્દાઓ પાછળ આપણે આવશે, અપનાવી જોઈએ. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર, આ બધા મુદ્દા છે આપણા પાછળની સાથે ખેતી વગેરેનું પ્રોત્સાહન આપવું જોઈએ. પાક ઉત્પાદનમાં સુધારણા પહેલો મુદ્દો છે. પાક ઉત્પાદનમાં સુધારણાની આવશ્યકતા, એ લઈએ આપણે પહેલો મુદ્દો. ઊર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. સજીવ શરીર ટકાવી રાખવા માટે ઊર્જાની જરૂર છે અને ઊર્જાની આવશ્યકતા માટે અનાજની જરૂર છે. જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી આપણને કાર્બોદિત પદાર્થો મળે છે. કાર્બોદિત પદાર્થો શેમાંથી મળે છે? તો કાર્બોદિત પદાર્થો આપણને ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી મળે છે. આ બધામાંથી આપણને કાર્બોદિત પદાર્થો મળે છે. કઠોળ જેવા ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરની દાળમાંથી આપણને પ્રોટીન મળે છે. કઠોળમાં શું આવે? તો ચણા, વટાણા, અડદ, મગ. ચણા, વટાણા, અડદ, મગ, મસૂરની દાળ, તુવેર અને મસૂરમાંથી આપણને પ્રોટીન મળે છે વગેરે. તેલીબિયાં કે તેલવાળા બીજ કે સોયાબીન, મગફળી, પતલ, એરંડા, દિવેલા, રવાઈ, અળસી, સૂર્યમુખીના તેલમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. એટલે એમાંથી આપણને ચરબી મળશે. ચરબી મળશે તેલવાળા બીજમાં, તેલીબિયામાંથી. તેલીબિયા કે તેલવાળા બીજ, સોયાબીન, મગફળી, તલ, એરંડા, દિવેલા, રાય, અળસી, અને સૂર્યમુખી છે. શાકભાજી, મસાલા, ફળોમાંથી આપણને વિટામિન મળે. શાકભાજી, મસાલા અને ફળમાંથી આપણને વિટામિન મળે. ખનિજ ક્ષાર અને કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. અને ઘાસ ચારામાં ખનિજ ક્ષાર બધું મળે આપણને ફ્રૂટમાંથી. ઘાસચારાના પાક છે. ઘાસચારાના પાક કયા કયા? પશુપાલન માટે ઘાસચારા પૂરું પાડે તેવા પાક કયા કયા છે? તો ઘાસચારા માટેના પાક છે ઘાસચારા, પશુનો આહાર. ઘાસચારો એટલે પશુની, પશુનો ખોરાક, પશુને જે ખવડાવવામાં આવે એ ઘાસચારો, પશુનો ખોરાક, પશુનો આહાર. પશુના આહારમાં બરસી, જવ કહ્યું છે. બરસી, જવ, સુદાન, રજકો,
સુકાઈ ગયેલા એટલે આ બધા પશુનો અભ્યાસ ચાલે છે. વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેઓ પોતાનું જીવનચક્ર પૂરું કરી શકે છે. આબોહવા સંબંધે પરિસ્થિતિ પાકનો પૂરો વિકાસ કરે છે. આ મુદ્દો આપણે પછી લઈશું. વિવિધ પ્રકારના પાકને આટલે સુધી તમારે તૈયાર કરવાનું છે. નમસ્કાર.